ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમારે ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ નંબર 15 એક્ઝામ્પલ 15 નો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આ બંને આપણે શોધવાનું છે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આ જ્યારે બંને ગોતીએ છીએ ત્યારે તમારે બરાબર ધ્યાન આપવાનું છે કે મિત્રો તમને રકમમાં શું શું આપેલું છે આપણો દાખલો છે આઈ લિમિટેડ આઈ લિમિટેડની વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો તો મિત્રો પહેલા વહેલા આપણે ચાલુ ગુણોત્તર કરીએ આપણે પરીક્ષાની અંદર આ ગુણોત્તરને સૌથી મહત્વનો ગણી શકાશે કારણ કે આ ગુણોત્તર ચેપ્ટરમાંથી અમુક 30% ચેપ્ટરો અમુક ગુણોત્તર રદ થઈ ગયા તાજેતરમાં આ વર્ષે તમે જે પરીક્ષા આપશો ત્યારે 30% કોર્સ છે એની જે તમારે તૈયારી ઓછી કરવાની છે તો એની અંદર ચાલુ અને પ્રવાહી ગુણોત્તરને આવરી લેવામાં આવ્યું છે એમાંથી પરીક્ષામાં પૂછાશે અને ટૂંકમાં બાકીના ગુણોત્તરનો કાર્યભાર એનું મૂલ્યાંકન થોડું ઓછું થઈ ગયું છે તો મિત્રો તમારે આપણે ઉદાહરણ 15 નો આઈ લિમિટેડ પરીક્ષાની અંદર બોર્ડમાં દાખલો પૂછાયેલો છે આઈ લિમિટેડ આ ઉદાહરણ 15 નો આપણે શરૂ કરીએ છીએ સૌ પ્રથમ પહેલા વહેલા તમારે ચાલુ મિલકતો ગોતવાની પહેલા ચાલુ મિલકતમાં શું શું હોય રોકડ અને રોકડ સમકક્ષ ટિંકર નાખો દેવાદારો ટિંકર નાખો લેણી હોંદે ટિંક કરો સ્ટોક ટિંક કરો ચાલુ રોકાણો ટિંક કરો તો આ જે 5 વસ્તુઓ છે જે ચાલુ મિલકતમાં આવે રોકડ દેવાદાર લેણી હોંદી ચાલુ રોકાણો સ્ટોક તો 5 જે ચાલુ મિલકતમાં આવે છે એનો પહેલા સરવાળો કરી નાખવાનો તો રોકડની જગ્યાએ 1,80,000 1,20,000 60,000 1,00,000 1,40,000 તો 5 વસ્તુઓનો સરવાળો કરો એટલે તમને ચાલુ મિલકત છે ચાલુ મિલકત 6,00,000 રૂપિયા મળે ચાલુ મિલકત 6,00,000 રૂપિયા પણ મળે ચાલુ દેવા હવે આપણે ચાલુ દેવા લેવા એમાં જુઓ લેણદારો દેવી હુંડી ચૂકવવાનો બાકી કર અને કરવેરાની જોગવાઈ 4 છે એક લેણદારો દેવી હુંડી ચૂકવવાનો બાકી કર કરવેરાની જોગવાઈ બધાની કિંમત લેણદારો 2,00,000 દેવી હુંડીમાં 1,00,000 ચૂકવવાનો બાકી કર 80,000 અને કરવેરાની જોગવાઈમાં 80,000 મિત્રો 4 વસ્તુ આવી આ 4 વસ્તુઓનો સરવાળો એટલે કે બીજો જવાબ તમારે ચાલુ દેવો તમારા 4,60,000 હવે પછી સૂત્ર મૂકવાનું ચાલુ ગુણોત્તરનું ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવો ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવો 6,00,000 એ ચાલુ મિલકત ચાલુ દેવા 4,60,000 જવાબ મળ્યો 1.3:1 હવે આપણે પ્રવાહી મિલકત શોધવાની છે પ્રવાહી ગુણોત્તર માટે પ્રવાહી મિલકત છે એની જરૂર પડે તો પ્રવાહી મિલકત કેમ ગોતવાની ચાલુ મિલકત છે એમાંથી તમારો સ્ટોક બાદ કરી નાખો ચાલુ મિલકતમાંથી સ્ટોક બાદ કરો ચાલુ મિલકતો 6,00,000 સ્ટોક 1,00,000 ચાલી જાય તો ચાલુ મિલકતમાંથી સ્ટોક બાદ કરો તો પ્રવાહી મિલકત મળી જશે 4,60,000 છેલ્લે આપણે પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર
प्रवाही मिलकर छेदमान चालू देवा, प्रवाही मिलकर छेदमान चालू देवा, चार साइन भाई का चार साइन एफ जे एम एक्स, एक बहुत सिंपल सादो दाखलो, पर परीक्षा में आ दाखलो खूब महत्व धरावे छे, चार मार्क की दृष्टि है। तो मित्रों बराबर के दाखलो भणवानो, वीडियो बराबर जोवानो, एने समझवानो, बाकी बुक में अच्छो लखवानो, કેમ કે તમારે લખવું હશે ને તો બોર્ડની પરીક્ષામાં તમને કામ આવશે, તમને સમજાશે, બાકી કાંઈ નહીં સમજાય. ઓકે ચાલો, થેન્ક યુ.